જળપ્રલય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં ચાણક્ય જળ પ્રલય આવ્યો છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી કફોડી સ્થિતિ કોઈ હોય તો એ છે રાજકોટના ઉપલેટાના લાઠ ગામની, જ્યાં સતત મુશળધાર વરસાદ વરસ્યો અને એના કારણે આ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, રાજકોટના લાઠ ગામના આ દ્રશ્યો છે. અને અહીંયા અનેક લોકો, ગ્રામવાસીઓ ફસાઈ ગયા હતા, ગ્રામજનો ફસાઈ ગયા હતા અને તેમનું તાબડતોબ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જુલાઈમાં આ જળ આક્રમણે જાણે કે લાઠને આવી રીતે આફત મુશળધાર લાવીને મૂકી દીધું છે અને પરિણામે આ ગામડું ડૂબી રહ્યું છે અને લોકોની જિંદગી પણ જાણે કે ડૂબી રહી છે અને એમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે. મયુર, લાઠ ગામની સૌથી વધારે હાલત ખરાબ છે કારણ કે અહીંયા આફત અપાર છે. કેવી રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? રેસ્ક્યુ ઓપરેશન્સ કેવી ગતિએ ચાલી રહ્યા છે? અત્યારે પહોંચી છે દ્રશ્યો, સીધા જોઈ રહ્યા છો. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, લાઠ. તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ્સ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ગામના રસ્તાઓ જાણે કે દરિયામાં તબદીલ થઈ ગયા હોય, નદીમાં તબદીલ થઈ ગયા હોય તેવી સ્થિતિ કંઈ કંઈ સામે આવી રહી છે. લોકો ફસાઈ ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની હાલત અત્યારે અત્યંત કફોડી બની ગઈ છે. આ એ ગામડું છે કે જ્યાં બારે મેઘ ખાંગા થયા છે. મયુર સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, રેસ્ક્યુ ઓપરેશન્સ કેવી ગતિએ? આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાઠ ગામના છે કે જ્યાં 10 લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમ અત્યારે અહીંયા પહોંચી ચૂકી હતી અને એના દ્વારા જે છે તે કાર્યરત અત્યારે રેસ્ક્યુનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ખેતરોની અંદર 10 જેટલા મજૂરો જે છે તે વહેલી સવારથી અત્યારે અહીંયા ફસાયા હતા કારણ કે લાઠ ગામની અંદર 15 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પણ વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. લાઠ ગામ જે છે તે જળમગ્ન બન્યું છે કારણ કે લાઠની પરિસ્થિતિ જોઈએ તો લોકોના ઘરોની અંદર અત્યારે પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે અને પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યું છે કારણ કે 10 ખેત મજૂરો જે છે તે વહેલી સવારથી જ ખેત મજૂરી કરવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા અત્યારે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે લાઠ ગામની અંદર અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું તે લોકોને સામા કાંઠે અત્યારે ઉતારવામાં આવ્યા છે અને તેમને અત્યારે લાઠ ગામની અંદર ઉતારવામાં આવી રહ્યા છે કારણ કે સવારથી ખેત મજૂરો જે છે તે લાઠ ગામની અંદર ફસાયા હતા અને લાઠ ગામની અંદર ફસાયા હોવાના કારણે જે એસડીઆરએફની ટીમ જે છે તે સાંજે પહોંચી હતી અને તેમના દ્વારા અત્યારે રેસ્ક્યુ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. જે બિલકુલ મયુર, એ લોકો સાથે વાત કરશો કે જેઓ અત્યારે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા છે? જી મયુર, રેસ્ક્યુ કામગીરી સાથે જોડાયેલા લોકો સાથે વાત કરશો? ફસાયેલા લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરો, તેઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ, અત્યારે જે એસડીઆરએફની ટીમ છે તેમની સાથે વાત કરીશું. અત્યારે કેટલા લોકો અંદર હતા અને તેમને લઈ આવવામાં આવ્યા છે? શું કહે? રાજકોટ ઘંટેશ્વર એસઆરપી ગ્રુપની એસડીઆરએફ ટીમ ફિલહાલ ઉપલેટા તાલુકાથી આવેલ છે. આ લાઠ ગામમાં લગભગ 10-11 મજૂર સામેના કાંઠે ફસાયેલ છે. હાલ 5-1 મજૂરોનું રેસ્ક્યુ થઈ સલામત સ્થળે ખસેડી આપ્યા છે. હાલ ફિલહાલ બાકીના મજૂરો લેવા માટે અમારી ટીમ ગયેલ છે. અત્યારે હજુ અંદર કેટલા લોકો ફસાયાનું અનુમાન છે? હવે 10 હતા, ફિલહાલ 5 રહ્યા છે, 5નું રેસ્ક્યુ થઈ ગયેલ છે. કેટલા સમયની અંદર તેમને રેસ્ક્યુ પાછા લઈ આવવામાં આવશે? અન્ય લોકો જે ફસાયા વધીન 30 મિનિટમાં સામે કાંઠે સલામત સ્થળે આવી જશે. દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસડીઆરએફની ટીમ જે છે તેમના દ્વારા અત્યારે 5 લોકોના રેસ્ક્યુ જે છે તે કરી લેવામાં આવ્યા છે અને અન્ય જે 5 લોકો જે છે તેમના રેસ્ક્યુ જે છે તે કરવામાં આવશે. હજુ પણ 5 લોકો અંદર ફસાયા જે છે ખેત મજૂરો, તેમના કારણે અત્યારે રેસ્ક્યુની ટીમ જે છે તે ફરી એક વખત કાર્યરત થશે અને ત્યાં જે ખેત મજૂરો ફસાયા છે તેમને અત્યારે ચાલુ વરસાદ જે છે ત્યાં તેમને અત્યારે લેવામાં આવશે અને લાઠ ગામ જે છે તે લાઠ ગામ અથવા જળમગ્ન થઈ ચૂક્યું છે અને જળમગ્ન થવાના કારણે અનેક લોકો અંદર ફસાયા છે અને એસડીઆરએફની ટીમને અત્યારે કાર્ય રદ કરવી પડી છે.
મયુર, છેલ્લો એક સવાલ. લાડ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો અને સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સંદેશની ટીમ છે. સતત એ લોકોની વ્યથાને વાચા આપી રહી છે, મુશ્કેલીને વાચા આપી રહી છે કે કેવી સ્થિતિમાં લોકો ફસાયેલા છે અત્યારે, ત્યાં કેવી હાલત છે. વરસાદ થંભી ગયેલો લાગે છે, પરંતુ શું પાણી ઓસર્યા હોય તેવી સ્થિતિ છે? કુલ વહેલી સવારથી 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યારબાદ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફરી એક વખત જે મેઘરાજા જે છે તે હવે મંડાણ કરી ચૂક્યા છે અને અત્યારે ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે. SDRFની ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી અને 5 લોકોનું રેસ્ક્યુ જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આખું ગામ જે છે તે અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે. આ 5 થી 6 ફૂટ જેટલું પાણી કોઝવે ઉપર જે છે તે જોવા મળી રહ્યું છે અને તેમના જ કારણે લોકો અવરજવર જે છે તે પણ કરી નથી શકતા. એક ગામથી બીજા ગામ જવું હોય તો જે અત્યારે અહીંયા જઈ શકાય નહીં તેવી પરિસ્થિતિ અહીંયા જે લાડ ગામની અંદર જોવા મળી રહી છે. સવારથી જ ઉપલેટાથી જે વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા હતા તેમને પણ અત્યારે અહીંયા લાડ ગામ પહોંચી ન શકાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ગામોની અંદર અત્યારે ઇમરજન્સી કઈ આવે તો પણ અત્યારે ઇમરજન્સીમાં કોઈ બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. લાડ ગામ આખું પાણીની અંદર જળમગ્ન થઈ ગયું છે. 15 ઇંચ જેટલો વરસાદ અને હજુ પણ અત્યારે વરસાદ જે છે તે આવી રહ્યો છે ને તેમના કારણે લાડ ગામ જે છે તેમાં બિલકુલ. મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. જેવી રીતે ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે હજુ પણ 5 લોકો ફસાયેલા છે, તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને લાટ ગામમાં કે જ્યાં 10 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો, 12 ઇંચ વરસાદ વરસ્યો અને પરિણામે ગામની આ સ્થિતિ થઈ ગઈ છે અને ફરી એક વખત પાછો ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજા જાણે કે સૌરાષ્ટ્ર પર કોપાયમાન થયા હોય એવી ઘણા બધા ગામડાઓની સ્થિતિ છે. અહીં આસમાની આફત નીચે લોકોની જિંદગી અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જવું તો ક્યાં જવું એ સમજી નથી શકતા અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક જવાબ મળી રહ્યા છે, ક્યાંક કોઈ જોવાવાળું પણ નથી એવી હાલત છે. ત્યારે જોઈએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ જે સંદેશની ટીમે પોતાના જીવના જોખમે કર્યા. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. લાડ ગામની અંદર માત્ર 2 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યારે વરસી ચૂક્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હું પણ અત્યારે ગળાડૂબ પાણીની અંદર અત્યારે આ લાડ ગામના કોઝવેથી આગળ જતા વિસ્તારની અંદર હું ઊભો છું અને ત્યાં અત્યારે જે ગળાડૂબ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. અહીંયાથી જનજીવન જે છે તે તમામ ખોરવાયું છે, કારણ કે આ કોઝવે બંધ થતાં આગળના જેટલા પણ ગામો છે તે તમામ સંપર્ક વિહોણા બન્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ લાડ ગામના દ્રશ્યો છે. અહીંયાની આ પરિસ્થિતિ દર વર્ષે થતી હોય છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે 15 ઇંચ જેટલો વરસાદ અહીંયા 2 કલાકમાં વરસ્યો છે ત્યારે અત્યારે ગળાડૂબ પાણીની અંદર અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે તમે જોઈ રહ્યા છો. આ લાડ ગામના દ્રશ્યો છે. લાડ ગામમાં અત્યારે ખેતરો જે છે તેમાં સૌથી મોટું નુકસાન અત્યારે અહીંયા થયું છે. અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે શું પરિસ્થિતિ, કેટલો વરસાદ વરસ્યો છે? અત્યારે અમારે 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડી ગયો છે અને અત્યારે અમારો કોજવે પુલ એટલો બહુ નાનો છે ને કે ગામની આવવા જવાની વ્યવસ્થા કોઈ બધી બંધ થઈ છે. અમારે વિદ્યાર્થી ઉપલેટા ભણવા ગયા છે એ પણ આવી નથી શક્યા, તેમને ન્યાયની આ રોકી દીધા. પરિસ્થિતિ શું છે, જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયાથી દેખાઈ રહ્યા છે? હા, કેમ કે આમાં અત્યારે અમારે વાડીઓમાં મજૂર લોક બધા હોય તે અનાજ કરિયાણું લેવા જવું હોય તો એ ક્યાંય જઈ શકતા નથી. અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ છે અત્યારે ગામની, બરોબર. અને અત્યારે જે લાડ ગામમાં કોઈ પણ ઇમરજન્સી આવે તો તેઓને પણ હોસ્પિટલ ન લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. આગળ વિદ્યાર્થીઓ જે છે તે પણ પોતાના ગામ ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે થયું છે અને લાડ ગામ જે છે તે અત્યારે પાણીની અંદર જળમગ્ન થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, લાટ. તકલીફ પડે છે તમારા નામથી શરૂઆત.
અમારા ગામમાં 3 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે ને આવવા જવાની બધી વ્યવસ્થા બંધ છે ને કોજવેની માંગ કરેલી કે ઊંચો કરવાની કોઈ જઈને કોઈ ધ્યાન આપતા નથી. અને આગળ સર શું કહેશો તમે? અત્યારે હાલની દ્રષ્ટિએ અત્યારે ઉપરકામાં અમારે 6 ચોકડા હલવાના છે, હજી આવ્યા નથી. સવારે 5 ની બસમાં ગયા હતા, 5 વાગે ઓછો વરસાદ હતો, 6 વાગ્યાથી ચાલુ થયો તો 1 15 ઇંચ પડી ગયો છે. હવે યાદ અહીંયા ઉપરેટા રોકાણ સરપંચ સાહેબ ની ઘરે છે, સરપંચ સાહેબ ને ફોન કર્યો તો ખાવા પીવાનું કોઝવે ગરકાવ થઈ જાય છે ને લોકોને ભારાવાર મુશ્કેલી વેઠો ડરાવે ત્યારે સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે આવી પહોંચી છે અને લાઠી જે વ્યવસ્થા છે ચિતાર આપી રહી છે. અલ્પેશ સેવાથી સંદેશ ન્યૂઝ ધોરાજી. દ્વારકામાં ફ્રી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ને દ્વારકા જે કૃષ્ણની નગરી ત્યાં વરસાદે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જે આપણે જે જૂની નગરપાલિકા અને ભદ્રકાલિકા વિસ્તારમાં જે 3 બજીનો વિસ્તાર અને જે રબારી ગેટ કહેવાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે, કમરથી ઉપર પણ પાણી છે ને યાત્રીઓ અહીંથી પસાર થતા હતા તેમને નગરપાલિકાના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાના નાના જે 1-2 વર્ષના બાળકો હતા તેમને સાથે લઈને જે યાત્રીઓ મંદિરે દર્શન ગયા હતા ને રિટર્નમાં આવ્યા ત્યારે ધોધમાર વરસાદે અચાનક પાણી ભરાઈ જતા યાત્રીઓ ભારે પરેશાન થયા હતા અને નગરપાલિકાના જે બે જવાનો છે તેમના દ્વારા તેમને ધીમે ધીમે રેસ્ક્યુ કરી અને હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હું હાલમાં જે મારી પાછળના જે દ્રશ્યો બતાવીશ કે અહીં નગરપાલિકાનું જે ઓફિસ આવેલી છે, એટીએમ છે, બેંક છે, રેસ્ટોરન્ટ છે, હોટલો છે, હાલમાં આ તમામે તમામ જે ભારે વરસાદની તબાહીથી ફરી પાછા પાણીમાં ભરતા થયા છે. હાલનો જે વિસ્તાર છે એ ભદ્રકાલિકો વિસ્તાર છે, રણબંધી ચોકથી તમારી ગેટ સુધીમાં પાણી પાણી ફરી વર્યા છે. દ્વારકા અને ભેરમાં ખેડવાયું એકદમ હાલમાં ધર્મપાકાર વરસાદ વરસી રહ્યો હતો. સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપણા દ્રશ્યો બતાવી દેવામાં આવે છે કે સમગ્ર દ્વારકા છે એ પાણીમાં ગરકાવ થયું હોય તેવા હાલના દ્રશ્યો છે. અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા. જણાવી દઉં છું કે છેલ્લા 3 દિવસથી કોટિયાના શહેર અને ગ્રામ્ય પંથકમાં અડરાધાર વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ વરસાદને કારણે જળાશયો જેવી પરિસ્થિતિ, રોડ રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે. હાલ આપણે વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પહોંચ્યા છે. હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે છેલ્લા 8 દિવસમાં રસ્તો 3-4 વાર બંધ થયો છે. 2 દિવસ સુધી આ રસ્તો બંધ રહ્યો એવી પરિસ્થિતિ સર્જાણી છે. કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 25 થી વધુ વરસાદ પડ્યો છે, જેના હિસાબે તમામ જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી. અત્યારે આપણે રોડ ઉપર ઊભા છે ત્યાં 2-3 ફૂટ આગળ જોઈએ તો 5-5, 7-7 ફૂટ જેટલી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરીએ છીએ કે શું કેવી પરિસ્થિતિ કેવી છે. અહીંયા અઠવાડિયાની અંદર આ 3જી વખત પૂર આવ્યું છે. અત્યારે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ થઈ ગયેલ પડ્યો છે. 12 વાગ્યાનું અહીંયા પાણી છે. હાલની તકમાં અત્યારે અવર જવર હાવ બંધ છે. ક્યાં કયું પાણી આવે ને ક્યાંથી? આ પાણી આવે પાટણવાયનું પાણી આવે છે. એને પાણીની બહુ સ્પીડ બહુ છે એટલે હાલની તકમાં કોઈ અવર જવર થઈ શકતો નથી. પાણીની એટલી સ્પીડ છે કે અહીંયા ઉભવું પણ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. કારણ કે ઉપરથી ભારે વરસાદ પડી રહ્યો છે, સાથે તમામ દરવાજાઓ ડેમના ખોલવામાં આવ્યા છે, જેના હિસાબે અહીંયા તબાહી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ રસ્તાઓ ક્યાંય જોવા નથી મળતા, કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી પાણી જેવી પરિસ્થિતિ સર્જાણી છે. અને સતત વરસાદ ચાલુ હોવાને કારણે તમામ રસ્તાઓ છે, શેરીઓ છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવ સર્જાઈ ગયું છે. હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છાયા ચોકી રોડ ના છે. જે છાયા ચોકી રોડ છે તે ધમધમતો હોય છે, ટ્રાફિક નો જમાવડો હોય છે, પરંતુ 5 દિવસ ત્યાં આ માર્ગ છે તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વાત કરીએ તો જે છાયા ચોકી રોડ અને એમજી રોડ છે બંને રોડ ઉપર પાણી ફરી વર્યા છે. હાલની જે સ્થિતિ છે પોરબંદર શહેરની તે ગંભીર બની ગઈ છે. પોરબંદર, રાણાવાવ અને કુટિયાણામાં આજના દિવસનો 3-3 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે. ઋષિ તાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. શહેરમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઘરાજાએ ગઈકાલ બપોરથી આંશિક વિરામ લીધો છે, પરંતુ અહીંના જે સ્થાનિકો છે તેની વિટંબણાઓમાં વિરામ આવતો નથી. આ વેરાવળની હાઉસિંગ સોસાયટીના દ્રશ્ય છે, આપ જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી આમાં પાણી ભરેલા છે. અહીંના જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ત્રયોન હાઉસિંગ સોસાયટીના ઘરના દ્રશ્ય છે. અહીં રસોડું છે, રસોડામાં પણ પાણી ભરાઈ ચૂક્યું.
થયું છે, ત્રણ દિવસ પાણી ભર્યું, મને શુદ્ધ મજા નથી, મારી છોકરીને ડેન્ગ્યુ થઈ ગયું, છતાં પણ આમ પાણીમાં રહી છે. અચ્છા, અને પાણીમાં ઉભી રસોઈ તો મજા નથી કોઈ. અચ્છા, કોને બી કોણ બીમાર છે તમારા ઘરે? મારી બેબીને ડેન્ગ્યુ છે. કેટલા વર્ષની છે? 10 વર્ષની. કેટલા દિવસથી તબિયત બરાબર નથી? એને તો 10 દિવસથી મજા નથી, સરકારી હોસ્પિટલમાં દાખલ હતી. બેને આ ગટરની સફાઈ વ્યવસ્થિત કરાવવી જોઈએ, અમને ગટર યોજના વ્યવસ્થિત છે જ નહીં, નાની નાની ગટરો છે, પાણી જાતું નથી. અચ્છા, અને આ જઈ જઈ દર વર્ષે પ્રોબ્લેમ થાય જ છે, વરસાદ આવે એટલે પાણી ભરાય, 8-10 દિવસ પાણીમાં રહી જ છીએ. આજે 3 દિવસથી રિયોન હાઉસિંગ સોસાયટીના અનેક ઘરો પાણીમાં તરબોળ છે અને લોકો ભારે યાતના વેઠી રહ્યા છે, ત્યારે આ યાતનામાંથી લોકોને ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. જૂનાગઢનો જે માંગરોળ પંથક છે, જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે, અને ખાસ લોકો છે જે અત્યારના જીવના જોખમેથી એની પસાર કરતા હોય છે. આપ જોઈ શકો છો અત્યારના કે જે ગામ લોકો જે છે તે અત્યારના જે કમરસમાં પાણી છે તેમાંથી પસાર થતા આવ્યા છે. ખાસ કરીને આ જે રસ્તો છે તે ખરડાથી સરસાલી થવાનો રસ્તો છે, ત્યાં અત્યારના પાણી ફરી વળે છે. આપણી સાથે ગામમાંથી જે લોકો આવ્યા છે તેમની પાસે પૂછું, અત્યારના કેવી પરિસ્થિતિ છે? આ રોડ ઉપર ખરાબ છે સર, બહુ એટલે બહુ ખરાબ છે. રસ્તા ઉપર પુલ ઉપર ખાડા પડી ગયા છે, એટલે ખાડા છે અને બહુ પરિસ્થિતિ બહુ નબળી છે. અચ્છા, આ કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે? હજી ક્યારથી આ રસ્તો બંધ થયો છે? રસ્તો વરસાદ ચાલુ થાય ને એટલે રસ્તો બંધ થઈ જાય, પાણી પુલ પર આવી જાય એટલે રસ્તો બંધ થઈ જાય. શું રજૂઆત છે તમારી, માંગણી શું છે? ખેતરમાં કેવી નુકસાન છે? ખેતરમાં તો નુકસાન છે, એ તો અત્યારે જોવા નથી ગયા. આ પુલિયો અધર લેવા માંગે છે, બે પુલિયા છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની પાસે શું મુશ્કેલી પડે છે? ખાસ તો ગામમાં શું પરિસ્થિતિ છે? અમારું ગામ સરસાલી છે, અમારે સરસાલીએ જવાતું નથી, તેમ ખરડાઈ નથી આવડતું. કોઈ માણસને અમારે તબિયતમાં મોડું હોય તો અમારેથી આમ કેસો જ ન જવાય, બાટવા બાજુ અમારે વૈશમાં રહેવું પડે. એટલે અમારે આ પુલની માંગણી છે સરકાર પાસેથી, તો આપે તો. શું કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? માંગણી પુલ જે છે બન, તમારી માંગણી કેટલા સમયથી છે? સમય તો અમારે તો 5-7 વર્ષથી છે. વિરોળ કેવાય છે અને ઉપરથી પાણી આવે છે, દરસાલી થી આવે છે, પછી દીવરાણા થી આવે છે, એ બધી પટ્ટી લાગુ પડે. તો આજે ઘેડ પંથકના તમામ ગામડાઓ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, અને ખાસ કરીને નીચાણવાળા જેટલા ગામડાઓ છે તેમાં પાણી ભરાઈ આવવાની વાત છે. ખાસ કરીને લોકોની માંગણી છે કે જે પુલિયા બનાવવામાં આવે છે, કોઝવે બનાવે છે, તે ઊંચો બનાવવા છે, જેથી પાણી છે તે આવવાની શક્યતા ખૂબ નહીવત થઈ જાય. જે રસ્તો બંધ થવાનો જે વાત છે તે પણ જે છે તે લોકોને મુશ્કેલી ઓછી પડે તે માટેની આ રજૂઆત તેઓ કરી રહ્યા છે. કેતન જો સંદેશ ન્યૂઝ, સરથાલી. સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં દેશમાં નંબર 1 તો લઈ આવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે એટલા સ્માર્ટ નથી જેટલા એ કાગળ પર બતાવી રહ્યા છે. હાલ હું તમને ઉભેલો પાણીમાં દેખાઈ રહ્યું છે. આ લિંબાયત ઝોનના અંદર ડુંભાલ વિસ્તાર આવ્યો છે, અને ડુંભાલ વિસ્તારની અંદર આ ઓમનગર સોસાયટી છે, જ્યાંના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હું જ્યાં ઊભો છું મારા આજુબાજુ ચારો તરફ તમને અહીંયા માત્ર પાણી દેખાઈ રહ્યું છે. જે સ્થાનિક આગેવાન છે એમનેથી બી જાણીશું એમનું આ બાબતે શું કેવું છે. પાણી કાલે સાંજથી ભરાયા છે કે આજે સવારથી? એ પાણી કલ રાત કો ભી ઘરો મેં ભરા ગયા થા, ઓર ઇસકે બારે મેં મેને અધિકારીઓ કો ભી જાણકારી દી હૈ, ઓર ઇસકે બારે મેં અધિકારી હમકો કોઈ વ્યવસ્થિત જવાબ દેતે નહીં હૈ ઓર આતે નહીં, ઓર અભી ભી આપ દેખ સકતે કે આપકે સામને હૈ લેકિન યહાં કોઈ અધિકારી અભી હાલ મેં હાજર હૈ નહીં. સર સાહેબ સે આગે ભી હમને રિક્વેસ્ટ કી થી, આગે સાલ ભી હમને યે સબ બતાયા, ઓનલાઈન ફરિયાદ ભી કી હૈ, એ ભી અભી ભી ફરિયાદ કી હૈ લેકિન કોઈ નહીં. હું તમને આ દ્રશ્યો બતાવવા, ઘરના અંદર કેવું પાણી છે, આ ઘરની પરિસ્થિતિ જોતા તમને પણ દયા આવશે. અને અંદર એક વડીલ જે બેઠા દેખાઈ રહ્યા છે, આ વડીલ પાસે કોઈ રસ્તો નથી કે અહીંયાથી બહાર જાય, જેના માટે અહીંયા બેસેલા દેખાઈ રહ્યા છે. આ પલંગ છે, પલંગના ઉપર એમને પાણીમાં બેસવાનો વારો આવે છે. કેમેરા પર્સન અજીત પટેલને કહીશ કે વ્યવસ્થિત દાદાને બતાવે કે દાદા ક્યાં બેઠા છે. દાદા ક્યાં મૂળ ક્યાંના છો? હે, પાણીમાં કેમ બેસો છો? બહાર નીકળતા નથી? બહાર કાં નીકળું, ઇસમે પાણી ઇતના ભરા ગયા હૈ તો જગહ હી નહીં હૈ, તો ખાટલે પે બેઠા હું. એમના પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે ઘરમાં પાણી બહાર પાણી એના કરતા એમને એવું લાગ્યું કે હું ઘરમાં સેફ છું એટલે એ ઘરમાં બેસેલા છે. ખરી પરિસ્થિતિ કેવી છે? આ ઘરના અંદર તો સામાન તરી રહ્યો છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. શું છે? ફ્રીજ છે, ફ્રીજ દેખાઈ રહ્યું છે, ફ્રીજ પાણીમાં તરી રહ્યું છે. એટલે આ તમારી સામે છે કે આ કઈ પરિસ્થિતિમાં લોકો જીવવા માટે આજે મજબૂર થઈ ગયા છે, એમના પાસે અહીંયાથી જવાનો વિકલ્પ નથી. આ તમને ફરીથી બતાવું, આ ફ્રીજ છે જે પાણીમાં તરી રહ્યું છે, ટેક્સ આપવા છતાં પણ. એ આપકા ઘરે ભાઈ કિતને બજે પાણી આયા થા? યે સુબહ ભી આયા, કલ રાત કે પૂરા માલ પૂરા ખરાબ હો ગયા, પૂરા ફ્રીજ પૂરા પાણી વગેરે, લાખ ડેઢ લાખ કા નુકસાન હો ગયા. રાત કો આયા
5-6 बजे, फिर सुबह आ गया 7-8 बजे तक, पूरा खराब हो गया, पूरा माल बिक गया है, पूरा ये सब कपड़ा वपड़ा नुकसान हो गया है, पूरा नुकसान हो गया है। હા, તમારી સામે છે કે પાણી થી બચવા માટે જેટલો સામાન બચાવી શકો છે એને બચાવી લીધો છે, પરંતુ જે પાણી નહીં બચાવી શકો, જે અહીંયા સામાન છે જે આ તમારી સામે છે કે એ નથી બચાવી શકો, એ પાણીમાં ખરાબ થઈ ગયો છે। આ દ્રશ્ય તમે જોયા છે, એ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અંદર આવેલા ડુંભાલના ઓમનગરના જોઈ રહ્યા છો। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ જે છે તે છલકાયા છે। ખાસ કરીને જે રીતે પલસાણા તાલુકાની અંદરમાં 2 દિવસની અંદરમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે, જેને લઈને 32 ગંગા ખાડી છે એ ગાંડી તૂર બની છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ, આ દ્રશ્યો છે 32 ગંગા ખાડીના કે જે હાલ ગાંડી તૂર બની છે। 32 ગંગા ખાડીની અંદરમાં જે રીતે પલસાણા તાલુકાની અંદરમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને હાલ 32 ગંગા નદી ખાડીના જે પાણી છે એ બેટમાં ફેરવાયા છે। 32 ગંગા ખાડીના પાણી છે જે ગામમાં ફેરવાયા છે, કેટલી મુશ્કેલી પડે છે શું કહેશો? જી, આ બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામની આજે અમારી ખાડી છે 32 ગંગા ખાડી છે। આ અમારા આવવા જવા માટેનો રસ્તો છે, થોડો પણ વરસાદ 5-6 ઇંચ પડે એટલે હવે ભરાઈ જાય છે। પહેલાં એવું હતું કે આજે તમે બોલી રહ્યા છો 10 ઇંચ વરસાદ 12 ઇંચ વરસાદ થાય તો જ આ ટાઈપનું પાણી ભરાતું હતું, પણ હાલમાં જે પોઝિશન થયું છે, આગળ જે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે કે ઇન્ડસ્ટ્રીયલે જે ખાડીના ફરતે દબાણ કર્યું છે, તે દબાણને લઈને 3-4 ઇંચ વરસાદ શું પડે એટલે આ રસ્તાઓ બંધ થઈ જાય છે। સ્થાનિક લોકો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનું જે દબાણ છે તેઓ અધિકારીઓ દ્વારા તોડવામાં આવે। યાસિર કાઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। જૂનાગઢમાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે। જિલ્લાના છેવાડાના ગામ સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। મેકડીથી સમરડા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, લોકોને હાલાકી પડી રહી છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, ઘેરના ગામડા હજુ પણ સંપર્ક વિહોણા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। હજારો વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ઘેડના લોકો હાલ બેહાલ છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જૂનાગઢના ઘેડ પંથકના દ્રશ્યો। દર વખતે વરસાદ પડે અને ઘેડ જળબંબાકાર થઈ જાય છે અને ફરી એક વખત જૂનાગઢમાં આ પંથકની આવી જ કંઈક સ્થિતિ છે, ત્યારે લોકોની હાલાકીને જાણવા માટે, લોકોની સમસ્યાને વાચા આપવા માટે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચ્યું અને આ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને રિપોર્ટિંગ કરી રહ્યું છે, આ બતાવી રહ્યું છે કે શું સ્થિતિ છે આ ગામની। મેખડીથી સંભરડા જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને પરિણામે લોકો આવી રીતે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર ઘેડ પંથક છે તે જળબંબાકાર બની ગયો છે, તેનો તાદ્રશ્ય નમૂનો જોઈ શકીએ છીએ। તો અહીં તે જે આપ જોઈ શકો છો અત્યારના જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। અહીં દરિયા જેવી પરિસ્થિતિ છે, હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે, જે રસ્તાની ઉપર મેખડીથી સામરડા જવાનો આ રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે। હજી આ ખેતરોમાં તમામ જે છે કમર સમ કરતાં પણ વધારે ઊંચા પાણી છે, 5-6 ફૂટ જેટલું પાણી અત્યારે ખેતરોમાં સમાઈ ગયું છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની પાસેથી આપણે જાણશું, ખાસ કરીને જે રીતે વરસાદ પડેલો છે અને જે પરિસ્થિતિ છે શું છે? એમાં હું કંઈ ન જાણું, લોકો નથી બોલવા માગતા, આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, શું કહેશો તમે? હા, પરિસ્થિતિ આશરે 4-5 મહિના સુધી આ પાણી એમને રહે છે। અહીંયાથી તમે આગળ જાઓ એટલે આ મેખડીથી સામરડા શહેરમાં મીતી સેટ માધુપુર સુધી આના પરિસ્થિતિ છે અહીંયા, અને આજે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જાય છે। હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ડેમને ઓવરફ્લો થયા છે, નદીઓમાં ઘડાપૂર આવ્યું છે, આ તમામ પાણી છે તે દરિયામાં જતું હોય છે। આપ જોઈ શકો છો અત્યારે કે જ્યાં હું ઊભો છું ત્યાં પણ અત્યારે પાણી જે છે તે કમ જે આવી ગયા છે, ખાસ કરીને હજી પણ પાણીનો જે સ્ત્રોત છે, જે જળસ્ત્રાવ છે તે વધી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પાણી જે છે તે અત્યારના ખેતરોમાં ફરી વળે છે, અત્યારે બેટ કરતાં પણ વધારે જે દરિયો છે તે અત્યારના લાગી રહ્યું છે। લોકો જે છે તે રસ્તા ઉપરથી પસાર થાય છે, પોતાના જીવના જોખમેથી પસાર થતા હોય છે, જે વાડી વિસ્તાર છે તેને પણ ખાલી કરી દેવામાં આવ્યો છે। 3-4 મહિના સુધી આ પરિસ્થિતિ અહીં આ હોય છે અને ખાસ કરીને અહીં પાકની કોઈ શક્યતા જ નથી તેવું અત્યારે દર્શાવી રહ્યું છે। જબ વાવેતર થશે તો દિવાળી બાદ ચણાનું વાવેતર કરવામાં આવશે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। કેતરુજ સંદેશ ન્યૂઝ, મેખડી। તો દ્વારકામાં પણ કંઈક આવી સ્થિતિ છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 ગ્રામ્ય વિસ્તારોમાં 11 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા,
કેશવપુર ટંકારિયા અને પાનેલી ગામે આ લોકો ફસાઈ ગયા હતા. આ ફસાયેલા તમામે તમામ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરના આ દ્રશ્યો છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો, 12 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો અને પરિણામે ચોતરફ જળસામ્રાજ્ય ફેલાઈ ગયું હતું અને પરિણામે લોકો ફસાઈ ગયા. 3 ગ્રામ્ય વિસ્તારોમાં 3 ગામડાઓના 11 લોકો જેઓ આ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેશવપુર ટંકારિયા અને પાનેલી ગામના આ દ્રશ્યો છે. તો યાત્રાધામ દ્વારકામાં જળબંબાકાર છે. ભારે વરસાદથી ભદ્રકાલી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો અને યાત્રિકોની બસ ભદ્રકાલી વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. લોકો ધક્કો મારીને આ બસને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. તો દ્વારકાનો કલ્યાણપુર તાલુકો હોય કે પછી ખંભાળિયા તાલુકો હોય, બધી જ જગ્યાએ કંઈક આવી સ્થિતિ દેખાઈ રહી છે. એક મસમોટી બસ આ પૂરના પાણીમાં, વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. તો કલ્યાણપુરના હડમતિયા ગામે પણ તળાવનો પાળો તૂટ્યો અને પાણીનો પ્રવાહ ભોગાત ગામ તરફ આગળ વધ્યો. ભોગાત ગામના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ લોકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાજકોટના ઉપલેટાની આપણે વાત કરીશું. રાજકોટના ઉપલેટામાં પણ જળબંબાકાર છે. ઉપલેટાનું ગણોદ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. રસ્તા પર જાણે કે દરિયાઈ પાણી ફરી વળ્યા હોય તેવી કંઈક સ્થિતિ છે અને પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ ગણોદ ગામ બેટમાં ફેરવાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને હવે વાત કરીશું રાજકોટના ઉપલેટાની. ઉપલેટાના તલંગણા ગામે બીજી વખત એવું થયું છે કે જળબંબાકાર સર્જાયો. 3 કલાકમાં 15 ઇંચ વરસાદ આ ગામમાં પડ્યો અને પરિણામે ગામ બેટમાં ફેરવાઈ ગયું. સોસાયટી અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઉપલેટા તાલુકાનું તલંગણા ગામ છે. વરસાદે પાણી ઘૂસી વળતા સોસાયટીમાં ઘણા બધા લોકો એવા છે કે જેમની ઘર વખરી પણ આ પાણીમાં તણાઈ રહી છે. 3 કલાકની આસપાસ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે. જાણે કે આકાશી આફત આ ગામડામાં વરસી છે અને લોકો એમાંથી નીકળવું કેવી રીતે એની રાહ જોઈ રહ્યા છે. કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોરાજીની ઉપલેટા પંથકની આ બધા જ પંથકના ગામડાઓની આજે કફોડી સ્થિતિ થઈ ગઈ છે. અને સૌરાષ્ટ્રને તો મેઘરાજા ઘમરોળી જ રહ્યા છે, પરંતુ વાત કરીશું દક્ષિણ ગુજરાતના વલસાડની. વલસાડના સુખલા ગામે નદીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. કોલક નદીના ધસમસતા પ્રવાહમાં આ વ્યક્તિ ફસાયો હતો. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ ડરાવનારા દ્રશ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને પરિણામે ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. ગામ લોકો દ્વારા આ વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઘણી બધી વખત એવી અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જ્યારે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ક્યારેક વાહનો ફસાઈ જાય છે અને બચાવી નથી શકાતા. ક્યારેક સ્થાનિકો દ્વારા બચાવવાના પ્રયાસ કરવામાં આવે છે અને એ સફળ પણ થાય છે, પરંતુ આ તમામે તમામ દ્રશ્યો એ ખતરાની ઘંટડી સમાન છે કે જ્યારે આવો પ્રવાહ હોય પાણીનો ત્યારે કોઈ પણ જોખમ ન ખેડવું જોઈએ. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર છે. નરમાળા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જાણે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવી કંઈક સ્થિતિ છે. બગધરા, કલ્યાણપુર, સરોદર, સમાણા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ફૂલજર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા. સિદ્ધસર ઉમિયાસાગર ડેમના પણ 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. એટલે જળાશયો પણ હવે છલકાવાના શરૂ થઈ ગયા છે. કારણ કે સતત ભારે વરસાદ સૌરાષ્ટ્રના લગભગ બધા જ પંથકોને ગમરોળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના 3 તાલુકામાં જળતાંડવ છે. રાણાવાવના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાણાવાવના ગોપાલપરામાં પાણી ભરાયા. આશાપુરા ચોક, સ્ટેશન રોડ હોય આ બધા જ વિસ્તારોમાં આજે પાણી ફરી વળ્યા છે. તો રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પોરબંદર જિલ્લાના 3 તાલુકામાં અત્યારે જળસામ્રાજ્ય છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની સ્થિતિ કફોડી છે. અને સુરત શહેર, ગઈકાલે આપણે જોયું કે સુરતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ઘણી બધી જગ્યાએ જાણે કે રસ્તા પર નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિ સામે આવી હતી. સુરતવાસીઓ ડરી ગયા હતા કે હવે શું થશે અને વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એક વખત સુરતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ વરસાદે બીજી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને ઉધના 3 રસ્તા નજીક પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર વરસાદે પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સુરત શહેરમાં બપોર બાદ ફરી એક વાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ
ઉધના રોડ ના છે, જ્યાં તમને સ્પષ્ટ દેખાશે કે વરસાદ ના પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન ની કામગીરી પર ફરી એક વાર અહીંયા સવાલો ઉભા થાય છે. ઉધના મેઇન રોડ એટલે આ રોડ થી તમે આગળ નવસારી સુધી જઈ શકો છો, સૌથી ધમધમતો વિસ્તાર. તેમ છતાં પણ આ ભાગ પર જે સ્લોપ આપવામાં આવ્યો છે ત્યાં કસાઈક ચૂક થઈ છે. રસ્તા બન્યો હતો ત્યારે, ત્યારબાદ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી ત્યારે પણ ચૂક થઈ છે, કારણ કે અહીંયા પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે અને પાછળ જે છે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સુરતમાં ગત સાંજથી જે ધમાકેદાર વરસાદે ઇનિંગ શરૂ કરી છે, હવામાન ખાતાની આગાહી હતી કે દક્ષિણમાં બે ધરાધાર જોવા મળશે અને બસ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ હોય, નવસારી હોય અને સુરત જિલ્લો હોય, તમામ જગ્યા પર સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. તંત્રના અધિકારીઓ જે છે સિસ્ટમમાં રહેલા માણસોની કેટલાક લોકોની ચૂકના કારણે રાહદારી વાહન ચાલકો હોય છે, ફોર વ્હીલર જતા હોય છે, ટુ વ્હીલર પર જતા હોય છે, એમને આ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. કેટલાક જે સ્ટુડન્ટ હોય છે તેમને પણ આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. તમારી સામે જે બીઆરટીએસ રૂટના સામેથી જે ક્રોસ કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ છે જે પોતાના ઘરે જઈ રહ્યા છે. અને આજે પણ ડીઈઓએ એવી જાહેરાત કરી હતી કે જેણે પણ સ્કૂલ બંધ રાખવી હોય તે આચાર્ય આ નિર્ણય લઈ શકે છે, પરંતુ કેટલીક સ્કૂલમાં રજા તો કેટલીક સ્કૂલો ચાલુ, પરંતુ આ તમામની વચ્ચે સામાન્ય વરસાદ એક મોટું ઝાપટું અને ઉધના વિસ્તારનો જે મેઇન રોડ છે ત્યાં પાણી ભરાયા દ્રશ્ય ફરી એક વાર જોવા મળ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ. જૂનાગઢનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે અમે આપણે સતત બતાવી રહ્યા છે ને કેવી રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પોલીસ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવજાત બાળક અને માતાને આવી રીતે બચાવવામાં આવ્યા હતા. માણાવદર પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સહી સલામત સ્થળે બંનેને ખસેડવામાં આવ્યા હતા. તો જૂનાગઢમાં પોલીસની અસરાહનીય કામગીરી છે, કારણ કે આફતનો આ સમય છે અને એવા સમયે પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. માણાવદર માળિયામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ અસરગ્રસ્ત લોકોની મદદે આવી છે, તેમની વહારે આવી છે. કોઝવે પરથી પોલીસે વ્યક્તિને તણાતા બચાવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી છે એટલે આ એ બધા જ ગામડાઓ કે જ્યાં આફત છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે.